एक प्लांट, एक प्लांट द्वारा उत्पादित एकमोने प्रथम, द्वितीय, तृतीय और चतुर्थ कक्षा में वर्गीकृत करवामां आव्या। प्लांटनो भूतकाळ तेमनो प्रमाण 8:4:2:1 दर्शावे छे। प्लांटनी चकासणी माटे 600 एकमो तपासी वर्गीकृत करवामां आव्या। परिणामों नीचे मुजब छे। तो उत्पादनना धोरणमां फेरफार थयानो पुरावो मळे छे। ओके, तो आपणने कक्षा आपेली छे, એટલે કે x આપેલું છે, એટલે એક્સપોનેન્ટને શું કહેવું, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, એનું આપણને ઓબ્જેક્ટેડ ફ્રીક્વન્સી આપેલી છે 340, 130, 100 અને 30। એનો સરવાળો તો 600 કીધેલો જ છે, આમ તો કરો તો પણ 600 જ આવવું જોઈએ। 600 એકમો તપાસી। હવે આની અંદર સંભાવના કઈ રીતે આપેલી છે? તો નોર્મલી આપણને પાસાની અંદર સંભાવના ખબર હોય, દિવસોમાં, અઠવાડિયામાં, એકના છેદમાં સાત આવે, પોઈસન વિતરણમાં આપણે સંભાવના શોધવી પડે પોઈસન ટેબલનો ઉપયોગ કરીને, અથવા તો સૂત્ર અને સૂત્રનો ઉપયોગ કરીને, દ્વિપદી વિતરણમાં સૂત્રનો ઉપયોગ કરીને સંભાવના શોધવી પડે। આ દાખલાની અંદર સંભાવના શું છે? બોલો, સંભાવના શું છે? પ્રમાણમાં આપી, સંભાવના આપણને પ્રમાણમાં આપેલી છે। પ્રમાણમાં, પ્રમાણ એટલે હા, ભૂતકાળ વાળું તમે કીધું ને, પ્રમાણમાં આપેલી છે। પ્રમાણ એટલે 8:4:2:1, એટલે તમારે શું કરવાનું, આ બધાનો સરવાળો તો તમારો એક થવો જોઈએ, હે ને? એટલે આ ચારેનો સરવાળો કેટલો થાય છે? 8 × 4 = 12 × 13 = 14 × 15, એટલે 15 છે, પણ એના છેદમાં 15 કરો તો એક થાય ને સરવાળો, એટલે બધાના છેદમાં 15 કરો તો આપણી સંભાવના થઈ ગઈ। હવે સંભાવનાને કુલ 600 વડે ગુણો, એ તો આપણું સૂત્ર છે કે એફ એક્સપેક્ટેડ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ પી ઓફ એક્સ। 600 × 8/15, એટલે 15 × 4 = 60, 8 × 4 = 32, 320, 4 × 4 = 160, 80 અને 40, એટલે એક્સપેક્ટેડ વેલ્યુ મળી। હવે જેમ દાખલો ભણીએ છીએ એમ ગણવાનો છે। ચલો, FE FO - FE, એટલે 340 - 320, એટલે 20, 20² એટલે 400, અને 400 ને પાછું 320 વડે ભાગીને જવાબ બોલો, 400 / 320। ફરીથી 400 જ આવશે, 400 / 80 કરો, 30 અને 40 એટલે 10² = 100, અને 100 / 40 કરો, 2² કેટલું મળશે? σFO - FE²/FE, 5 × 5 = 7 × 7 = 14.375, એટલે σ² કેલ્ક્યુલેટેડ ઇઝ ઇક્વલ ટુ 14.375, અને σ² ટેબલ વેલ્યુ માટે ડિગ્રી ઓફ ફ્રીડમ V = K - L - 1 = 4 - 0 - 1 = 3। ચલો, σ² ટેબલ વેલ્યુમાં જુઓ, σ² ટેબલમાં જુઓ, 7 પોઈન્ટ
કેટલા 815 એટલે આપણે 0.05 માં જોયું ને એટલે આપણે શું લખાય કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટેડ વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન કાઈ સ્ક્વેર ટેબલ વેલ્યુ એટલે 5% સાર્થકતાની કક્ષાએ ભલે આમ 95% પ્રમાણે શું કહેવાય આપણી તફાવત સાર્થક છે વધારે પડતો છે તફાવત ઓછો હોય તો અસાર્થક છે તફાવત વધારે છે એટલે સાર્થક છે એટલે પરિકલ્પનાનો એચ ઓનો એચ જીરોનો અસ્વીકાર થશે પણ આપણે પરિકલ્પના તો લખી જ નથી પરિકલ્પના શું તો જે પ્રશ્ન પૂછ્યો છે તે ઉત્પાદનના ધોરણમાં ફેરફાર થયો નથી થયાનો પુરાવો છે આપણે થયો નથી એમ બતાવવાનો ફેરફાર થયો છે એટલે તફાવત કહેવાય આપણે સરખું છે ફેરફાર નથી થયો ત્યારે સરખું બને ને ઉત્પાદનના ધોરણમાં શું લખ્યું છે ઉત્પાદનના ધોરણમાં ફેરફાર નથી થયો ભૂતકાળમાં જે પ્રમાણે આપણને ભૂતકાળની માહિતી હતી 8:4:2:1 એ પ્રમાણે જ છે હેને એટલે સરખું છે એટલે ઉત્પાદનના ધોરણમાં ફેરફાર થયો નથી હેને પરંતુ આપણે ઉત્પાદનના ધોરણમાં ફેરફાર થયો છે એમ બતાવવું હોય તો H1 બતાવવું પડે કારણ કે પ્રશ્ન તો ઉત્પાદનમાં ધોરણમાં ફેરફાર થયો છે એમ પૂછેલો છે હેને એટલે ઉત્પાદનનું ધોરણ બદલાયું છે ઉત્પાદનના ધોરણમાં પ્રશ્ન તો એ પૂછ્યો છે એટલે H1 લેવું પડે ફેરફાર થયો છે તફાવત છે એવું બતાવવું પડે માં ફેરફાર થયો છે હેને એટલે ઉત્પાદન ધોરણ બદલાયું છે એટલે તફાવત સાર્થક છે પરિકલ્પના H1નો અસ્વીકાર પણ પરિકલ્પના H1નો સ્વીકાર થશે એટલે કઈ